નમસ્કાર, હું રચના ડી એનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. જાતિ ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. અટલાદરાથી વિદેશી દારૂ ઝડપાવવાના કિસ્સામાં પીસીબીએ બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી માંજલપુર પોલીસને હવાલે કર્યા. નજીવી બાબતે થયેલ બોલાચાલીના પગલે નવીધરતી વિસ્તારમાં પથ્થરમારો થતા તંગદિલી, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો. માણેજાની એફએજી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાત તફરીનો માહોલ સર્જાયો. એસએમબી વિભાગમાં શોર્ટ સર્કિટ કે ઓવરહીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. અટલાદરાથી વિદેશી દારૂ ઝડપાવવાના કિસ્સામાં પીસીબીએ બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડીને માંજલપુર પોલીસને હવાલે કર્યા છે. ગત મે મહિનામાં પોલીસે અટલાદરાથી વિદેશી દારૂના જથ્થા સાથે નારાયણ નાદર અને ધુળજી નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગત રાત્રે ગુના નિવારણ શાખાની ટીમ માંજલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જ્યુપિટર ચોકડી પાસે આ ગુનામાં વોન્ટેડ આરોપી હરીશ ઉર્ફે હરિ બ્રહ્મ ક્ષત્રિય તેમજ દિલીપ પંજાબી ઊભા હોવાની ચોક્કસ બાતમી મળતા પીસીબીએ બંનેની અટકાયત કરીને માંજલપુર પોલીસને સોંપ્યા હતા. માંજલપુર પોલીસે બંને વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નવીધરતી વિસ્તારમાં બપોરના સમયે પથ્થરમારો થતા તંગદિલી વ્યાપી જવા પામી હતી. શહેરના નવીધરતી વિસ્તારમાં આવેલ હરિજન વાસ અને કાઠિયાવાડી વિસ્તારના લોકો વચ્ચે નજીવી બાબતે ગતરોજ બોલાચાલી થઈ હતી, જેના પગલે બપોરના સમયે હરિજન વાસ તથા તેની સામે આવેલ કાઠિયાવાડી વિસ્તાર વચ્ચે સામસામે પથ્થરમારો તેમજ કાચની બોટલો ફેંકવામાં આવી હતી, જેના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી જવા પામી હતી. ત્યારે બનાવના પગલે ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચી જતા અંતે મામલો શાંત પડ્યો હતો. નવી ધરતી ગોલવાડ, એમાં બે આ પાર્ટી વચ્ચે કાલે રાત્રે બનાવ બન્યો હતો પથ્થરબાજી પથ્થરમારો. તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ અને બધાને વિખેરી નાખ્યા. એ પછી પણ આજે સવારે અમારે પીસીઆર અને પોલીસની હાજરી હતી. પોલીસ હતી તો એ આ લોકોએ સામસામે પથ્થરમારો કરીને આ દિલીપ ધનજીના ઘરને નુકસાન કરી છે. શું ઝઘડાનું કારણ? ઝઘડાનું કારણ કાલે રાત્રે છે ને, રાકેશભાઈ કરીને એ નીકળ્યા હતા અહીંથી એના ભૈરા સાથે, એટલે આ કંઈક ગાડ બોલ્યા આ સામેવાળા, એટલે એ પથ્થરમારા સાથે દારૂની બોટલ બી ફેંકી છે ખાલી. હવે જે હવે જોવો છો તમે, એ અરજી આપી છે, અરજી લીધી છે. રાતે કેટલા લોકોને ધરપકડ કરી છે, અટકાયત કરી છે? ના ના ના, એવું નથી. અમે તાત્કાલિક એ વખતે એમને છે ને, અમે પોલીસ તો અહીંયા ઓલરેડી પહોંચી ગયા હતા, અમે હું પોતે જાતે પહોંચી ગયા, અમારા એસીપી સાહેબ આવી ગયા હતા. રાતે કેટલા લોકોની કોમ્બિંગમાં અટકાયત કરવામાં આવી છે? કોમ્બિંગ નથી કીધું. હા, એફઆઈઆર અત્યારે ખાલી એ લોકોએ અરજી જ આપી હતી, બરાબર. એફઆઈઆર અત્યારે લેવામાં આવી છે.
ખાલી બોલવાનું કે ગાઢ બોલ્યા એમ, છેડતી નહીં ગાઢ બોલ્યા એમ કહેવાનું છે એ બાબતે. માણેજાની એફએજી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. શહેરના માણેજા ક્રોસિંગ વિસ્તારમાં આવેલી બેરિંગ બનાવતી એફએજી કંપનીમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર, મકરપુરા, જીઆઈડીસી, પાણીગેટ, ઈઆરસી, દરજીપુરા, વડીવાડી, ગાજરાવાડી તેમજ TP13ના અગ્નિશમન કેન્દ્રના 9 ફાયર ફાઈટરો સાથે 40 લશ્કરો બનાવના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે લાઇટ ટાવરનો ઉપયોગ કરી ચારે બાજુથી પાણીનો સતત મારો ચાલુ રાખીને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કંપનીના SMB વિભાગમાં કાચો માલ, બિલ બેરિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટનું રો મટીરિયલ તેમજ બેકયાર્ડનો સરસામાન સળગી ગયો હતો. અહીં એક્સપોર્ટ ઇમ્પોર્ટનો સામાન મૂકેલો હોય છે. કંપનીના એક કર્મચારીએ આગ નિહાળતા જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. શાફ્ટર ઇન્ડિયા લિમિટેડ હૈ જી સર, યે પ્રીવિયસલી એફએજી બેરિંગ્સ ઇન્ડિયા લિમિટેડ સે જાની જાતી થી જી સર. અબ એસા હુઆ હૈ કે રાત કો કરીબન 9:30 બજે યે આગ વહાં અચાનક લગ ગઈ, જિસકા કારણ અભી તક પતા નહીં ચલા હૈ ઓર ઉસકા ઇન્વેસ્ટિગેશન અભી બાકી હૈ, વો હમ જલ્દ સે જલ્દ ઉસકો કરેંગે. ઓર કોઈ નુકસાન હૈ નહીં, કોઈ જાનમાલ જાન કા તો નુકસાન હૈ નહીં, એવરીબડી ઇઝ સેફ વિથ ગોડ્સ ગ્રેસ. और हम इसका अभी तहकीकात जल्द से जल्द करेंगे. पुलिस ने और फायर ब्रिगेड ने हमको काफ़ी सहकार्य किया है और मैं वडोदरा म्युनिसिपल कॉरपोरेशन का जो फायर डिपार्टमेंट है उनका बहुत बहुत आभारी हूँ कि उन्होंने उनका जो रिस्पांस टाइम था वो बहुत क्विक था और आग बुझाने में उनका हमें बहुत बड़ा सहयोग मिला है, उनके हम बहुत आभारी है. और आम जो कम्युनिटी है उनका भी हमें बहुत सहयोग मिला है, हमारे एम्प्लॉयज है उनका सहयोग मिला है आग बुझाने में. और हमारी पुलिस जो है वो भी यहाँ इमीडिएटली आ गई और हमको लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए भी उन्होंने काफ़ी सहयोग दिया और ऐसा कोई जान का किसी का नुकसान है नहीं. सिर्फ कौन सा डिपार्टमेंट था और कैसे लगा है ये? एक हमारा एक स्पेशल मशीन बिल्डिंग नाम का एक डिपार्टमेंट है, वहाँ अचानक आग लग गया और उसका अभी कारण कई तरीका चालू है, अभी तो उसका इन्वेस्टिगेशन बाकी है, वो एक्सपर्ट लोग करेंगे. सर अगर जो ये बात जो ट्रांसपेरेंसी है तो फिर मीडिया वाई शुड नॉट इन्वॉल्व टू? सर ऐसा है ना कि जो आग बुझाने के लोग हैं उनको डिस्टर्बेंस ना हो, इसलिए हमने कम से कम रिस्ट्रिक्शन अंदर आने के लिए लोगों को, क्योंकि क्या है कोई भी अंदर जाके कुछ हो जाए तो जी सर और कॉम्प्लिकेशन बढ़ेंगे, इसलिए हमने ऐसा कहा. ऐसा कोई इशू है नहीं, ट्रांसपेरेंसी बिल्कुल है और आप कभी भी मेरे से बात कर सकते हैं. सर आजू बाजू के लोगों में भी ये घटना से काफ़ी दहशत है तो उनके लिए क्या कहेंगे? उनको डरने की ज़रूरत नहीं है और फ्यूचर में भी हम उसकी ज़रूर खबरदारी लेंगे और प्रिवेंटिव मेजर्स भी लेंगे. जी सर. सर आपका पूरा नाम बताइए. मेरा नाम है निफाड़कर, मैं फैक्ट्री मैनेजर हूँ. ત્યારે ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલ, ઓમ જાડેજા સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવીને આગને પ્રસરતી અટકાવી હતી. SMB વિભાગમાં શોર્ટ સર્કિટ કે ઓવરહીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. મકરપુરા વિસ્તારમાં આવેલી FAG કંપની છે, એમાં આજરોજ રાતે 10 વાગ્યાની આસપાસ સ્પેશિયલ મશીનરી પ્લાન્ટ છે, એમાં એકાએક આગ લાગેલી. આગ કેવી રીતે લાગી છે એનું કારણ જાણી શકાયું નથી, પરંતુ હાલમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે અને આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. સેના કારણે કયા ડિપાર્ટમેન્ટમાં આગ લાગી? સ્પેશિયલ મશીનરી પ્લાન્ટ છે એમનો, એ પ્લાન્ટમાં આગ લાગી છે હાલમાં. સાહેબ સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે દહેશત છે, લોકો પણ ઘણા ગભરાયેલા છે, કારણ કે જે સતત સાયરનનો અવાજ આવે છે મેજર કોલ, તો પોલીસ વિભાગ કઈ રીતે જોઈ રહ્યું છે આ સમગ્ર ઘટના? એમાં ક્યાંય કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે લગભગ 80% ઉપર આગ કંટ્રોલમાં છે, એટલે કોઈ ભયનો દેશા જેવું છે ના. એમાં અત્યારે કંઈ લગભગ કોઈ જાનહાનિ નથી, સંપૂર્ણ આના માટે કોઈ જાણી શકાયું નથી, પણ મેનેજમેન્ટને પૂછતા એવી કોઈ જાનહાનિ નથી. કોઈ સેફ્ટી મેજર જળવાયા હતા ખરા અહીંયા ગાડી? કોઈ સેફ્ટી મેજર હતા ખરા કંપનીમાં જ્યારે આ ઘટના? ના, એ મારા ધ્યાનમાં નથી, કારણ કે જ્યારે આગ એકચ્યુઅલી ફાયર બ્રિગેડ ઘટના આવ્યું ને અમે એની પાછળ આવ્યા છે, એટલે આગળનું સેફ્ટી મેજર નોલેજમાં. વાલ્મીકી સમાજ દ્વારા ફિલ્મ કલાકારો સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના પોસ્ટરો પર જૂતા મારીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ફિલ્મ કલાકારો સલમાન ખાન તેમજ શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજ માટે ઉચ્ચારેલા અપશબ્દો બદલ તેમની સામે જબરજસ્ત વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ત્યારે ગતરોજ પણ ભગતસિંહ ચોક ખાતે વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિંદા હૈનો વિરોધ કરી સલમાન ખાન તેમજ શિલ્પા શેટ્ટીના પોસ્ટરને જૂતા મારી આક્રોશ ઠાલવ્યો હતો તેમજ ભારે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. આજે રેલી અમે બાબા સાહેબ આંબેડકર સર્કલથી અલ્તાપુરીથી અમે લોકોએ રેલી કાઢી છે અને સમાપ્ત કઈ ભગતસિંહના પુત્રા પાસે કરેલી છે. પણ આજે છેલ્લા 4-5 દિવસથી અમે લોકો જજુમી રહ્યા છે. અમારી સમાજ અમારી જાતિ વિરુદ્ધ જે સલમાન ખાને જે ઉચ્ચારણ કર્યું છે અને શિલ્પા શેટ્ટીએ એને પ્રોટેક્શન આપી રહ્યા છે. અને વડોદરાની પોલીસ અમને 2 દિવસથી સહકાર આપતી હતી પણ હવે ગઈકાલથી ને આજથી આજે ગઈકાલે અમારા છોકરા પર લાઠીચાર્જ કરેલો છે અને આજે અમને પાછું એવું કીધું કે તમે નહીં માનો તો ગોળીઓ મારીશું. તો શું હા અમે પ્રતાપ ટોકી જવાનું શા માટે પ્રોટેક્શન આપે છે? શું એમની સેટિંગ છે પોલીસ વાળાની સાથે? એ અમારી જવાબ માંગો છો એમની પાસે. અમારી માંગણી છે શિલ્પા શેટ્ટી અને સલમાન ખાન એને ટેટ્રોસિટનો કેસ લાગે અને એને સજા થાય. જે એની અમે આખા સમાજને સમગ્ર વડોદરા અને સમગ્ર ગુજરાતમાંથી આક્રોશ ઉઠેલો છે. સાવલીના રાણિયા પોઈચા ગામના ખેતરમાં વૃદ્ધાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચવા પામી છે. સાવલી તાલુકાના ભાદરવા પાસેના રાણિયા પોઈચા ગામે ખેતરમાં ગામની જ 65 વર્ષીય શ્રમજીવી વૃદ્ધાની હત્યા કરાયેલી લાશ મળતા પોઈચા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણ ગ્રામજનોને થતા લોકટોળા ઉમટી પડ્યા હતા. રાણિયા ગામના સરપંચને ઘટનાની જાણ થતા ભાદરવા પોલીસ મથકે જાણ કરી હતી. ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચીને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે હત્યા થયાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. અમારા પોઈચા રાણિયા ગામમાં એક અહીં જે પંચાયતની જમીન આવેલી એની બાજુમાં એક છાપરું હતું. એક આદિવાસી વૃદ્ધ માજી રહેતા હતા. એમનું રાત્રે મર્ડર થયું એવું સવારમાં મને જાણ મળી હતી. તે મેં મારા માણસને બોલાવીને તપાસ કરાવી. તો એમ માણસે કહ્યું કે આ હરભણ ગામની ડોશી છે અને એને અમે જોયું તો એને માથામાં મારીને ઈજા કરેલી મર્ડર કરવાનો પ્રયાસ કરીને મર્ડર થઈ ગયેલું છે. અને પોલીસને જાણ કરી પોલીસે આવીને તપાસ કરી છે અને હજુ તપાસ ચાલુ છે. એ દુકાને કામ કરીને એમનું ગુજરાન ચલાવતા હતા. ફતેપુરા ગુરુ નાનક બિલ્ડિંગ પાછળ હજરત ટેકરામાં છેલ્લા 2 વર્ષથી પીવાનું પાણી આવતું ન હોવાથી રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ગુરુ નાનક બિલ્ડિંગ પાછળ હજરત ટેકરા છેલ્લા 2 વર્ષથી પીવાનું પાણી આવતું નથી. ઉપરાંત લોકોને પાણી મેળવવા બીજા સ્થળે જવું પડે છે. રહીશોને ભારે હાલાકી વેઠાવી પડી રહી છે. આ બાબતે રહીશો દ્વારા વોર્ડ નંબર 8માં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ નિકાલ નહીં આવતા રહીશો દ્વારા વિસ્તારના ભાજપાના કાઉન્સિલર રાજુભાઈને આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. આજે 2 વર્ષ થયા અહીંયા પાણી જ નથી આવતું. અમે હેરાન થાય બોમ્બાવાળા આવે તો 2-4 ડોલ મારે બોમ્બામાં પાછો જતો રહેશે. અમારે કઈ જવું પાણી માટે? અમે 8 નંબરમાં અરજી કરી કરીને આવ્યા પણ અરજીથી કોઈ આવતું નથી આ જોવા માટે. કેટલો ટાઈમ થયો છે? 2 વર્ષ થઈ ગયા. કેમ, શું કારણ શું છે? એ આવતા જ નહીં કે અમારો અહીંયા એરિયો છે જ નહીં એમ કે છે. 8 નંબરમાં અમે વોર્ડમાં જઈએ તો કોઈ કોર્પોરેટર કોઈ નહીં આવતું? બંબાવાળા પણ 2-4 ડોલ મળે જતો માણસો ક્યાંથી અહીંયા પાણી ભરે? ત્યારે આજરોજ રહીશોએ તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ટેકરા વિસ્તાર છે, અહીંયા 7 નંબરનો વોર્ડ લાગે છે. અહીંયા લગભગ 1-1.5 વર્ષથી ફક્ત ટેન્કર ઉપર બધા નિર્ભર છીએ. અહીંયા પાણી આવતું જ નહીં ને પાઇપલાઇનનું કોઈ કોર્પોરેટરો કામ નથી કરતો. કેટલાય કોર્પોરેટરોને જાણ કરીએ તો આવીને ફક્ત જોઈ જાય છે અને કોણીએ ગોળ લગાડીને જતા રહે છે. 20 વર્ષથી આ વિસ્તારમાં જમીન લેવલ પર પાણી નથી.
દરેકના ઘેરે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટના ખાડા છે અને એમાં 10 મિનિટ પાણી આવે છે. 10 મિનિટમાં કેટલું પાણી ભરાય? શું તકલીફ શું થાય છે આખા દિવસ દરમિયાન? તકલીફ એ જ છે કે પાણીની જ સૌથી મોટી, પાણી તો જીવનની એવી જરૂરિયાત વસ્તુ છે કે એની તકલીફ થાય જ ને. પાણી આવતું જ નથી, તો ટેન્કર આવે એની ઉપર નિર્ભર. કોઈ જો ટેન્કર ના આવે તો બીજા મોહલ્લામાં પાણી ભરવા જવું પડે. હવે બીજા મોહલ્લાવાળા ભરવા દે તો ભરવા દે, ને કેટલાક ઊંધું સુધી બોલે ખરા. ગૈરાઓને તો બધું સહન કરવું જ પડે છે લેડીઝોને. શું કારણ શું છે પાણી નહીં આવવાનું? અહીંયા 40 વર્ષ જૂની પાઇપલાઇન છે અને એ પણ 4ની પાઇપલાઇન છે. આટલા મોટા વિસ્તારના 4ની પાઇપલાઇનમાંથી પાણી પૂરું પડતું હોય ને 40 વર્ષ જૂની છે એટલે બધેથી કોવાઈ ગયેલી લાઈન છે. બધું કિચડ અંદર આવે છે, ગંદુ પાણી આવે છે, પાણી બહુ આવે. બહાર બી કોઈ ખોદીને રાખેલું છે ને? પણ એ લોકો ફક્ત એવું, એ તો ડ્રેનેજ લાઈન નું કામ છે, આ પાણી લાઈન નું કોઈ કામ જ નથી કરતા. ખંડેરાવ માર્કેટમાં પણ લેખિતમાં જાણ કરેલી છે, ત્યાંથી કીધેલું કે 2 દિવસમાં આવીને કામ કરી જશે, એને 6 મહિના થવાય. કોઈ કોર્પોરેટરને જાણ કરી તમે? આ વિસ્તારના કોર્પોરેટર જે રાજાભાઈ છે, પેલા જયશ્રી બેન છે, એમને અહીંયા લાવીને દેખાડ્યું છે, સ્પોટ પર લાવી લાવીને બધું દેખાડેલું છે, તો પણ કોઈ જ કામ કરતા નથી. ફતેપુરા વિસ્તારથી હજરત પાગા જવાના માર્ગે ડ્રેનેજની કામગીરીના પગલે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના ફતેપુરા વિસ્તારથી હજરત પાગા કાળુપુરા તરફ જવાના માર્ગ પર મહાનગર સેવા સદન દ્વારા ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગોકળ ગાયની ગતિથી ચાલતી કામગીરીના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે તંત્ર દ્વારા કામગીરી સત્વરે પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સવલત માટે સયાજી FM ની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ નોટિસ, માહિતી કે અગત્યની તારીખો વિશેની જાણકારી સત્વરે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તે માટે એક અનોખા પ્રયાસ રૂપે સયાજી FM ની શરૂઆત કરવામાં આવી છે. આ FM ઓનલાઈન 24 અવર્સ સાંભળી શકાય છે, તેમજ કોઈ પણ માહિતી વહેલામાં વહેલી તકે સયાજી FM મારફતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે છે. આ અંગેની વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી. યોગેશ જાંગીડ હૈ, બેસિકલી મેં રાજસ્થાન સે હું, પિછલે 10 સાલ સે મેં યહાં પે ગુજરાત મેં હું, ઓર 2008 મેં મેને MSU યુનિવર્સિટી મેં એડમિશન લિયા થા. તો જૈસે મેં એડમિશન લિયા તો ઉસ ટાઈમ દેખા કે કાફી જૈસે નોટિસ લગતે હૈ, ઇન્ફોર્મેશન આતી હૈ, લેકિન બચ્ચો તક પહોંચ નહીં પાતી. તો ઉસ મતલબ વો ચીજ કો દેખ કે મેને ઉસ ટાઈમ સે કુછ ના કુછ છોટે મોટે, જૈસે ઉસ ટાઈમ મેને SMS અપડેટ સર્વિસ શરૂ કી થી, ફિર રિઝલ્ટ ઓન ડિમાન્ડ SMS કે થ્રુ વો સર્વિસ શરૂ કી થી, ધીરે ધીરે સબ કિયા. ફિર મેં સોચા કે યે તો ઠીક લિમિટેડ હો ગયા, લેકિન જૈસે રેડિયો વાલી ચીજ હૈ વો ટેક્નોલોજી, જૈસે ડિજિટલ ઇન્ડિયા કી બાત ચલ રહી હૈ, તો ઉસમેં ટેક્નોલોજી કો મેને થોડા યુઝ કરકે સોચા કે FM રેડિયો એક શરૂ કરતે હૈ. તો નોર્મલી જો ફ્રિક્વન્સી પે બાકી રેડિયો સ્ટેશન બ્રોડકાસ્ટ હોતે હૈ, વૈસા વાલા અગર મેં કરના ચાહતા તો ઉસકે લિયે થોડા કોસ્ટિંગ ભી બહોત જ્યાદા હોતી હૈ, ઓર મહેનત ભી જ્યાદા હોગી લાઇસન્સ વગેરા કી વો સબ. તો વો ઉસ ઝંઝટ મે ના પડકે મેને ઓનલાઈન રેડિયો કા પ્લાન કિયા, કે ઓનલાઈન હૈ, ઇઝી ભી રહેગા ઓર વર્લ્ડ વાઇડ રહેગા, વો દુનિયાભરમાં 24 ઘંટે 7 દિન 24/7 કોઈ ભી સુન સકતા હૈ ઇસકો. તો અભી આપ કિસ પ્રકાર સે ઉસકો હેન્ડલ કર? સિપ પ્રોગ્રામ, સિપ નામ સે યે શરૂ કિયા ગયા થા, જિસમે MS કી મતલબ કાફી ટીમ્સ, અલગ અલગ 50 કે આસપાસ ટીમ્સ હૈ, ઉનકો યુનિવર્સિટી કે કામ દિયે ગયે કે યે કામ આપ કર સકતે હૈ. તો ઉસ ઇન્ટર્નશિપ મે મેરા જો સયાજી FM હૈ ઉસકો ભી યુનિવર્સિટી ને ઇન્ક્લુડ કિયા હૈ. તો યહાં પે અગર યુનિવર્સિટી કે કોઈ ભી સ્ટુડન્ટ્સ હૈ, રેગ્યુલર સ્ટુડન્ટ્સ હોને ચાહિયે, અગર વો કામ કરના ચાહતે હૈ રેડિયો મે, એક્સપિરિયન્સ લેના ચાહતે હૈ, તો વો યહાં પે સયાજી FM મે એપ્લાય કર સકતે હૈ. ઇન્ટરવ્યુ લેંગે હમ, ઇન્ટરવ્યુ કે થ્રુ ઉનકો સિલેક્ટ કરતે હૈ ઓર હમ યહાં પે કામ કરવાતે હૈ, ઓર ઉસકા સ્ટાઇપેન્ડ હૈ વો યુનિવર્સિટી ઉનકો પે કરતી હૈ ઇન્ટર્નશિપ કા. અભી યે બતાઈએ કે MS યુનિવર્સિટી કા કિતના યોગદાન હૈ? MS યુનિવર્સિટી કા પૂરા યોગદાન હૈ, MS કે ઉપર હી મેં સબ કર પા રહા હું, ઇતના સારા મેં અકેલા તો કુછ નહીં કર પાતા, જો ભી ફાઇનાન્શિયલ સપોર્ટ જો ભી હોગા વો યુનિવર્સિટી દે રહી હૈ, જો ભી ઇન્ટરવ્યુ વગેરા મેરે કો કન્ડક્ટ કરને હોતે હૈ, પૂરા સપોર્ટ રહેતા હૈ યુનિવર્સિટી કા ઉસમેં. યે બતાઈએ કે જો સયાજી FM જો શરૂઆત કી હૈ, ઇસસે વિદ્યાર્થીઓ કો ક્યા ફાયદા હોગા? સ્ટુડન્ટ્સ કો યે કે કોઈ ભી જૈસે ઇન્ફોર્મેશન આતી હૈ, માન લો ફીસ કી ડેટ્સ હોતી હૈ, કોઈ ભી અનાઉન્સમેન્ટ હોતા હૈ, અબ નોટિસ હૈ, આજ નોટિસ માન લો પાસ હુઆ કહીં સે, વો નોટિસ ફેકલ્ટી તક પહોંચતા હૈ, નોટિસ બોર્ડ પે લગતા હૈ, ફિર સ્ટુડન્ટ દેખતે હૈ, કરતે કરતે 3-4 દિન એસે લગી જાતે હૈ, કભી કભી 1 વીક ભી લગ જાતા હોગા શાયદ, લેકિન જૈસે વો ઇન્ફોર્મેશન હમારે તક પહોંચી, તુરંત હમ ઉસકો ઉસી દિન સેમ ડે હમ બ્રોડકાસ્ટ કર સકતે હૈ રેડિયો પે.
अभी जो विद्यार्थी हो कितना अप्रिशिएट कर रहे हैं? अप्रिशिएट तो बहुत कर रहे हैं कि काफ़ी लोग इसको ज्वाइन भी करना चाहते हैं। उन लोगों को पता चला कि सैयद एफएम नाम से भी है। पहले से ही लोग ऐसे होते हैं कि रेडियो में काम करना चाहते हैं। सबसे बड़ा क्रेज़ तो होता है आरजे का कि मेरे को आरजे बनना है, तो हम उनको प्लेटफॉर्म दे रहे हैं यहाँ पे और काफ़ी लोग इसको ज्वाइन करते जा रहे हैं और लिसनर्स भी हमारे बढ़ते जा रहे हैं। जाते जाते हमारे माध्यम से क्या मैसेज देना चाहूँगा? मैं यही कहना चाहूँगा कि सयाजी एफएम को ज़्यादा से ज़्यादा सुने और ज़्यादा से ज़्यादा प्रमोट करें इसको एमएस के स्टूडेंट्स के साथ, वडोदरा के साथ, गुजरात के साथ, पूरी दुनिया के साथ। वर्ल्ड वाइड है ये, 24/7 लाइव रहेगा। हवेलेशो एक नानकड़ो विराम। जाति उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार, करम 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 करम, मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse Circle. ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट एंड फॉर द लास्ट 3 days माय शुगर इज एब्सोल्युटली नॉर्मल इन द रेंज विद इन द रेंज विदाउट एनी मेडिकेशन। शुगर पहला मिनिमम 500-400 ने आसपास रहती थी, પણ અહીંયા આવ્યા પછી સુગર પણ ઓછી થઈને ઇન્સ્યુલિન એકદમ સારી રીતે ઓછું થયું છે। और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। 4942631-5845-9990-9449-221। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवर्ल्ड के पीछे, वागोड़िया, वडोदरा। 4940811-8136। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिंद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेबसाइट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर सिटी क्लिनिक है 14 सुधा नगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैन, चेतलपुर रोड, वडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गांव के पीछे, आजवा रोड, वडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં, આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ। પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ, ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડ બ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર, આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ। નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા। ફોન 2429052429622।
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. આદિજાતિ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગોજરિયા ગામમાં ચાલતી કન્યા શાળામાં વિવાદ સંવાનું નામ જ નથી લેતું. કવાડ તાલુકાના ગોજરિયા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા કન્યા નિવાસી શાળાઓ અને મોડેલ શાળા કાર્યરત છે. નિવાસી શાળાઓમાં બાળકીઓ શાળા કેમ્પસમાં જ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ પૈકી સૈડી વાસણ નિવાસી શાળાની ધોરણ 9 અને 10ની 118 વિદ્યાર્થિનીઓ 2 દિવસ અગાઉ શાળા છોડી પોતાના ઘરે જતી રહી છે. આજે તમામ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે કેમ્પસ પહોંચી હતી અને હંગામો કર્યો હતો. વિદ્યાર્થીઓની વાત માનીએ તો તેઓને અહીં શિક્ષણ આપવામાં આવતું નથી, જેની રજૂઆત અધિકારીઓને કરવામાં આવી છે. તેઓ પણ તેમની રજૂઆત સાંભળવા તૈયાર નથી. ગઈકાલે પણ અહીંયા અધિકારીઓ આવ્યા અને જેમને રજૂઆત કરવાની કોશિશ કરી, પણ તેમની વાત ન સાંભળતા તેઓએ સ્કૂલ છોડીને જતા રહેવાનું મન બનાવ્યું હતું. આજે પણ તેઓ સારા શિક્ષકોની માંગ કરીને શાળા કેમ્પસની બહાર ધરણા ઉપર બેસી ગઈ છે. પ્રયોજના કચેરીના અધિકારીઓ પાસે શિક્ષકો માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. અમારે રાઠવા સમાજની અંદર આ સડીવાસન સ્કૂલ છે, એની અંદર અમે ઘણી વખત વાલી તરીકે મીટિંગ પણ રાખી, અમારી રજૂઆત પણ હતી, છોકરીઓને પણ રજૂઆત હતી, અને ત્યાં શિક્ષણ એટલું બધું લથડેલું છે કે અમે વારાખડે શિક્ષકોની માંગ કરીએ તો કંઈ ના કંઈ મુદ્દા લઈને મૂકીને એવા શિક્ષકોને અમે દાખલા ગણાવીએ ને તો દાખલા છોકરી ગણાવી, અત્યારે ગણાવ્યો તે પણ દાખલો નહીં આવેલો, એવી પોઝિશન હેઠળ આ શાળાની અંદર એવી લથડેલી પરિસ્થિતિ છે. એટલે અમારા છોકરાને કે ડફોડ રાખવા માંગે અને કાઠિયાવાડ લીધવા માંગે એવું અમે માનીએ વાલી તરીકે, કેમ કે અમને શિક્ષણ વિદ્યાર્થીને મળતું હોય તો પછી એને ભણાવીને શું કરવાનું, એવું અમને અમને પણ અહેસાસ થાય તો પછી એને ખરેખર કાયદેસર કાર્યવાહી કરવો જોઈએ એવું અમને લાગે વાલી તરીકેની ફરજમાં. અને અમને એવો અહેસાસ થયો કે આટલી વારાખડે પ્રજ્ઞાની અંદર જ્યાં અમે અમારો મુદ્દો હતો તે તો પહેલાં ક્ષેત્રની અંદર બીજા ક્ષેત્રની અંદર 11મા ધોરણ સાયન્સનું ખોલ્યું તો 2 શિક્ષકો મૂક્યા, તો પહેલાં ક્ષેત્રનો હું એવો મુદ્દો હતો તો તે મુદ્દાને ધ્યાનમાં એ લોકો દોર્યો નહીં, અને હવે બીજા ક્ષેત્રની અંદર બધી વાતો અમે પૂરું કરીશું તો અમને કઈ રીતના વિશ્વાસ પડે કે અમે આ બધા લોકો પૂરું કરશે, કેમ કે એમ એ શંકા છે અમને. તો અમે હવે અમે આ 2 કે 2.5 મહિના 3 મહિના જવા રહ્યા પરીક્ષાના, એટલે હવે અમે એવું વિચારીએ કે હવે એના બહિષ્કાર કરવા માટે અમે બધા વાલીએ નિર્ણય લઈએ એ રીતનો બહિષ્કાર કર્યો, કાં તો અમારે આ છોકરીનું માંગ પૂરી કરે, જેથી કરીને અમારું માંગ છોકરીનું છે એ હાર અમારું શિક્ષણ અપાય એ અમારી માંગ છે. પારસિંહભાઈ રાઠવા. રાજપીપળા વાલ્મીકી સમાજ દ્વારા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચારોની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અને સોશિયલ મીડિયામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી દ્વારા વાલ્મીકી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરાયાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર દેશના વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે, જેના પગલે રાજપીપળા વાલ્મીકી સમાજે પણ મંગળવારે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રેલી કાઢીને રાજપીપળાના સફેદ ટાવરે એમના પૂતળાનું દહન કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બાદ રાજપીપળા વાલ્મીકી સમાજે આ ઘટનાની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. નર્મદા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી દ્વારા વાલ્મીકી સમાજ માટે અપમાનજનક અને જાતિ વિરોધી શબ્દનો પ્રયોગ કર્યો છે. ટીવી ચેનલ દ્વારા પણ આની ગંભીરતાને ધ્યાને લીધા વગર તેને પ્રસારિત કરી દેવાયું છે, જેથી સમગ્ર વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ છે. વાલ્મીકી સમાજ માન ભેળ જીવી શકે એ માટે અન્ય જાતિઓ દ્વારા જાતિ વિષયક શબ્દ પ્રયોગ પર કડક કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો આ ઇન્ટરવ્યુ પ્રસારિત કરનાર ટીવી ચેનલ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને જ્યાં સુધી સલમાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ના થાય ત્યાં સુધી રાજપીપળાના સિનેમાઘરોમાં એમની ફિલ્મો પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ છે.
સલમાન ખાને જે એક ફિલ્મ પ્રમોટ કરવા ગયા હતા અને ત્યાં આઈ એમ નોટ લુક લાઈક અ ભંગી શબ્દનો યુઝ કરીને અમારા સમાજને જે ચેડા કરી હતી, અમારા સમાજની ભાવનાને જે ઠેસ પહોંચાડી હતી, તે બદલ આજના રોજ અમે કલેક્ટર ઓફિસમાં જઈ અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ અહીંયા રાજપીપળા ખાતે સફેદ ટાવરે સલમાન ખાનના પુત્રનું દહન કર્યું છે. અને આ જ રીતે અમે સરકારશ્રીને અને કોર્ટને અમારી એ જ માંગ છે કે આની આગળ પણ રાખી સાવંત આ શબ્દનો ઉપયોગ કરી ગયા હતા અને એને માફી માંગી અને એની માફી સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ હવે આ માફીથી ચાલવાનું છે નથી. વાલ્મીકી સમાજ રાજપીપળા તરફથી સૌને એક જ માંગ છે, સરકારશ્રીને અને કોર્ટને પણ એક જ અમારી માંગ છે કે હવે આને માફી સ્વીકારવામાં આવે નહીં અને એને કાર્ય જે રીતે કાનૂની કાર્યવાહી થાય તે રીતે કાનૂની કાર્યવાહી કરે. અને આજ પછી હવે કોઈ મુદ્દો, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ વિધાયક હોય કે કોઈ પણ સુપરસ્ટાર હોય, હવે ભંગી સમાજ પર જો આંગળી ચીંધશે તો એ અમે એટલો જવાબ પથ્થરથી આપીશું. બોડેલીમાં વાલ્મીકી સમાજ દ્વારા ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા વાલ્મીકી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને બોડેલી પંથકમાં વાલ્મીકી સમાજ દ્વારા નગરમાં રેલી કાઢી બોડેલી મામલતદારને આવેદનપત્ર આપીને સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે અમારી વાતને ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરી બોડેલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાલ્મીકી સમાજના લોકો બોડેલી નગરમાં રેલી કાઢી અલીપુરા 4 રસ્તાથી લઈને બોડેલી સેવા સદન ખાતે પહોંચ્યા હતા. સલમાન ખાન હાય હાય અને શિલ્પા શેટ્ટી હાય હાયના સૂત્રોચ્ચારો કરી બોડેલી નગરમાં ફરી બોડેલી સેવા સદન ખાતે પણ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજ માટે વાપરેલા અપમાનજનક શબ્દોને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બોડેલી ખાતે કોઈ મલ્ટીપ્લેક્સ કે ટોકીઝ ના હોવાથી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં વાપરેલા અપમાનજનક ભંગી શબ્દને લઈને વાલ્મીકી સમાજની લાગણી દુભાવી છે. તે બદલ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર કડક કાર્યવાહી થવી જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવી અમારી લાગણી છે, જે માટે અમે બોડેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ભારત સરકારે પણ જે શબ્દનો ઉપયોગ કરવા ના પાડી છે, જે ભંગી શબ્દનો ઉપયોગ જે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ જે ઇન્ટરવ્યૂમાં અમારા સમાજને ઠેસ પહોંચે એવો પ્રયત્ન કરેલ છે, તો અમારી સમાજની બોડેલી તાલુકાના તમામ વાલ્મીકી સમાજના મિત્રો, અમારા આખા ગામ લોકો બધા ભેગા થઈને સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી સરકાર કરે, એમના વિરુદ્ધ એટ્રોસિટીની બી કલમો ઉમેરીને એમને સખતમાં સખત સજા થાય એવી અમારા બોડેલી તાલુકાના વાલ્મીકી સમાજની માગણી છે. આ બાબતે અમે સરકારને આવેદનપત્ર અપાયેલા છે. અમારી લાગણી સરકાર સુધી પહોંચાડે અને આ બંને કલાકારોને એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની માગણી છે. આવેદનપત્રક અમે મામલતદાર સાહેબને આપેલું છે, તેઓ અમારી લાગણી છેક સુધી પહોંચાડશે એવું અમને આશ્વાસન આપેલ છે. મહાવીર હોલ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં હોય અત્રે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. શહેરના મહાવીર હોલ રસ્તા પાસે મૂકવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. ઉપરાંત અત્રે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ ઊભા રહેતા ન હોય આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, ત્યારે પીક અવર્સમાં તો હાલત એકદમ ખરાબ હોય છે. લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, તેમજ પેટ્રોલ ડીઝલનો પણ ધુમાડો થઈ રહ્યો છે, જેના પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ આમોદમાં વાલ્મીકી સમાજ દ્વારા ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. આમોદમાં આજરોજ વાલ્મીકી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર આપીને ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના વિરોધમાં વાલ્મીકી સમાજ માટે ઉચ્ચારવામાં આવેલા અપમાનજનક શબ્દોનો વિરોધ કરી મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજે રેલી કાઢી સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આમોદમાં બાપા સીતારામ મંડોલીથી નીકળેલી વાલ્મીકી સમાજની વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અને સલમાન ખાન હાય હાય, શિલ્પા હાય હાય જેવા સૂત્રોચ્ચારો સાથે રેલી નીકળી હતી. બજારમાં મેઇન બજારથી આંબેડકર પ્રતિમા પાસે પહોંચી હતી અને બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે આંબેડકરની પ્રતિમાને વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા. કચેરી ખાતે વાલ્મીકી સમાજે ટાઈગર અભી જિંદા હૈ મૂવીના પોસ્ટરને લઈને સલમાન ખાન અને શિલ્પા હાય હાયના નારા વાલ્મીકી સમાજ દ્વારા બોલવામાં આવ્યા હતા.
આજરોજ છોટાઉદેપુર નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા દરજીવાડી ખાતે યોજાઈ હતી. આજરોજ નિવૃત્ત કર્મચારીઓની વાર્ષિક સામાન્ય સભા દરજીવાડી ખાતે યોજાઈ હતી, જેમાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શન મંડળના હોદ્દેદારો દ્વારા કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટેની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે SBIના બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. તેઓને નિવૃત્ત કર્મચારીઓને બેંકમાંથી 1-5 તારીખમાં સવારના સમયમાં પેન્શન આપવાની રજૂઆત કરી હતી અને બ્રાન્ચ મેનેજરે પણ નિવૃત્ત કર્મચારીઓને પૂરતો સહયોગ આપવામાં આવશે અને દરેક કર્મચારીઓને 1-5 તારીખમાં અગાઉની જેમ સવારમાં પેન્શન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો તેઓને અત્યારે હું ખૂબ એ નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે 1-5 તારીખે આપી છે પેન્શનર ભાઈઓ માટે સવારના સમયનો 7:30 વાગ્યાનો સમય. હવે એમાં જે રજા આવે છે, પહેલી, બીજી, ત્રીજી આવી રીતે જો જાહેર રજા આવી જાય છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ ઉપસ્થિત હોતા નથી. તો તેઓ અત્યારે જો જાહેર રજા આવી જાય તો ત્યાર પછી જે ક્યારેક ખુલ્લે જેમ તે સમયે કર્મચારીઓ ખાસ હાજર રહે તેવી જો તેવું જો આયોજન કરે અને તેના માટે જો ધ્યાન આપે તેવું મારું ખાસ પેન્શનરો પ્રતિ નમ્ર સૂચન છે. ઘણી વાર એમ બને છે કે પેન્શનર ભાઈ બહેનો જે 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષના હોય ઊભા પણ રહી શકતા નથી. વિદેશી દારૂ ઝડપાવવાના કિસ્સામાં PCBએ 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી માંજલપુર પોલીસને હવાલે કર્યા. નજીવી બાબતે થયેલ બોલાચાલીના પગલે નવીધરતી વિસ્તારમાં પથ્થરમારો થતા તંગદિલી, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો. માણેજાની FAG કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાત તફરીનો માહોલ સર્જાયો. SMB વિભાગમાં શોર્ટ સર્કિટ કે ઓવરહીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.